સામાન્ય રીતે ઠંડીના માહોલમાં લોકો ઠંડીથી બચવા ધાબળા ટોપી વગેરે કપડાં પહેરતા હોય છે, પરંતુ ગીર સોમનાથમાં અજ્ઞાત લોકો ધાબળા ટોપી પહેરી રાહદારીઓને ડરાવી રહ્યા છે. સોમનાથ બાયપાસ હાઈવે નજીક અજાણ્યા લોકો એકલ દોકલ વાહન ચાલકોની પાછળ દોટ મૂકે છે અને તેમના પર પથ્થરમારો કરે છે, જેના કારણે આસપાસના વિસ્તારોના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઘટનાની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભોગ બનનાર સહિત સ્થાનિકોની વાતને સાંભળીને આ વિસ્તારમાં પેટ્રોલિંગની શરૂઆત કરી દીધી છે. સોમનાથ જિલ્લાના અંદર આ કાદી વિસ્તારના અંદર એક પુલ આવે છે નેશનલ હાઈવેના નીચે, ત્યાં કોઈ લાઇટની સાર સુવિધા નથી, કોઈ જાતની કોઈની સેફટી નથી. અહીંયા આ ચાર પાંચ દિવસથી આવી ઘટના બને છે, પાંચ સાત જણા આવે છે દરરોજ રાત્રે અહીંયા, અહીંયાની પબ્લિકને હેરાન કરે છે, બે ચાર ઝાપટું મારી જાય છે, પથ્થરમારો કરે છે, લૂંટફાટ કરે છે, એવી આ સોમનાથના અંદર વારે ઘડતી ઘટના બની રહી છે. સર, સુરતી હોટલ પાસે અમને એક મેસેજ મળેલો કે સરહદના અંધારામાં કેટલાક કિસ્સામાં એકલાય માણસો જાય છે, એને ગમે તેમ ધાબળા ઓળી કે ગયન કઈ પ્રકારે પરેશાન કરે છે એવી માહિતી મળેલી, જેથી અમે આ સ્થળ પર પહોંચેલા તો ઘણા બધા લોકો ભેગા થયેલા હતા, જેથી પ્રાથમિક અમે તપાસ કરતા જાણવા મળેલ કે અંધારાનો લાભ લઈ કેટલાક કિસ્સામાં એકલતાનો લાભ લઈ જે એકલા માણસો જાય છે તેને હેરાન કરે છે એવી માહિતી મળેલ છે, જેથી અમે આ તમામ નાગરિકોને જણાવેલ છે કે સાંજના 7 વાગ્યાથી રાતના મોડી રાત સુધી અમે 2 મોબાઈલ અથવા બીજી અમારી પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રાખવા માટે